सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल अम्बो, स्मितरु अम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्नाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની જય ભક્ત ચિંતામણીનું એકસો ને ચોત્રીસ પ્રકરણ ચાલે છે વળી વળી હું વર્ણવું ભાઈ પર ચાનો નહીં પાર દુખ પડે જ્યારે દાસને ત્યારે તર્ત કરે હરિવાર વિપત પડે નહીં વેગળા રહે ભક્ત બેડા ભગવાન તેને મગન મનમાં હમેશે રહે હરિજન અંગે ખુમારી શ્રી શ્રીહરિની સામર્થિ જોઈ નર નારી નિર્ભય રહે મન ભયન પામે કોઈ દેહ છતાં દુખિયા નહીં પછી જવું બ્રહ્મમોલ મોલ પેકી પ્રતાપય તેને અંગે સુખ નિષ્કુળન સ્વામી લખે છે કે ભાઈ શ્રીજી મહારાજના પરચાનો તો કોઈ પાર જ નથી કેટલાક પરચાવા મહારાજના હું તમને કહું દુઃખ પડે જ્યારે દાસને ત્યારે તર્ત કરે હરિવાર જ્યારે પોતાના દાસને દુઃખ પડે ત્યારે ભગવાન તરત આવીને એની સહાય કરે છે આપણા જીવનની અંદર હજારો હજાર પ્રસંગ એવા થયા હશે આજે પણ અત્યારે થતું હશે ભવિષ્યની અંદર પણ એવું થાશે જો અંતરદ્રષ્ટિ કરીને આપણે જોતા હોઈશું તો શ્રીજી મહારાજ આપણી રક્ષામાં અખંડ ઉભા છે આપણને દેખાય અખંડ રક્ષામાં ઉભા છે હજુ હમણાં થોડા સમયની વાત જેમ કીધું ને હજુ કાલ સવારની વાત એવી રીતના જ પરચા મહારાજ હજુ કાલ સવારે પૂરતા વેવા આપણને લાગે પડે પડે પરચા હમણાં જ આપણા અક્ષર નિવાસી મામા અને અમે બધા યારે હતા શ્રીજી મહારાજનો પરચો જુઓ દુઃખની અંદર હંમેશા ભેગા પોતાના ભક્તને એક ભક્તને પોતાનું ધામ આપ્યું એમ કરીને પણ એમને આ લોકનું કોઈ દુઃખ પડવા દીધું નહીં એનો વાળ વાંકો થવા દીધો નહીં એને પોતાનું ધામ આપી દીધું પોતાનું સુખ આપી દીધું આ લોકોનું દુઃખ બિલકુલ પડવા દીધું નહીં એ મારા પરચો અને સાથે અમારા જેવા જે બીજા હતા એને નખ તૂટવા દીધો નહીં એ જેમ એની રેગ્યુલર લાઈફમાં જેમ જીવતા હતા એમને એમ જ કે ચાલો ભાઈ એને એને હવે આ ટેસ્ટ કરવાનો ઓલો ટેસ્ટ કરવાનો અને આ પાટો બાંધવાનો એવું થવા દીધું નહીં દુઃખ પડે નહીં વેગડા જ્યારે પણ આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ આવે છે ત્યારે ભગવાન આપણી બાજુમાં હોય છે પરંતુ ભગવાનનો ભગત ક્યારેય ભગવાન પાસે એવું ઈચ્છતો નથી કે ભગવાન મારી રક્ષા કરે કારણ કે મહારાજે વચનાવધમાં કીધું કે પાકા હરિભક્તનું તો એ જ લક્ષણ છે કે સુળીએ ચડાવ્યો હોય અને ભગવાન બાજુમાં બેઠા હોય તો એ સંકલ્પ ન કરે કે આ ભગવાન છે મને બચાવે ત્યારે પાકો હરિભગત કહેવાય કહેવાનું તો નહીં પ્રાર્થના તો કરવાની જ નથી મહારાજને કે મને બચાવો પણ હૃદયમાંથી પણ એવો સંકલ્પ નહીં કરવાનો કે આ ખુરશી પર મહારાજ બેઠા છે એ હમણાં મને બચાવી લેશે આપણી સામે દસ જણા બંદૂક ધારીને ઊભા છે મહારાજ આપણી સામે આપણને દેખાય છે તો આપણને એવો સંકલ્પ ના થવો જોઈએ કે આ દસ જણા મને બંદૂક ધારીને ઊભા છે ને આ દસે દસ મને ગોળીઓ છોડીને અમને મારી નાખવાના છે તો આ હામે ઊભેલા મહારાજ મને બચાવશે અથવા બચાવે એવો કોઈ પ્રકારનો સંકલ્પ ભગવાનના ભગતને જે દિવસે ના થાય ત્યારે પાક્કો હરિભગત થયો કહેવાય આવું મહારાજ કહે છે વિચારવાનું નહીં ફા એટલું ચોક્કસ વિચારવાનું કે મારા મોટા ભાગ્ય કે જ્યારે મારું મૃત્યુ આવ્યું ત્યારે મારી નજરની સામે મહારાજ છે આ દસ જનામના ગોળીઓથી વિંધશે અને મૃત્યુ જેવી દેવી કૃપા કરીને મને વરશે અને મને મહારાજને હોપશે આ મહારાજ સામે ઊભા છે મને લઈને ધામમાં લઈ જશે બસ આવો જો વિચાર આવે તો એ પાકો હરિભગત કહેવાય પરંતુ શ્રીજી મહારાજ જ્યારે દુઃખ પડે છે પોતાના ભગતને ત્યારે એન કેન પ્રકારે દ્રશ્યમાન અથવા અદ્રશ્ય રીતે પોતાના ભગતની સાથે હોય છે હોય છે ને હોય જ છે એ દેખાય કે ના દેખાય એ બોલે કે ના બોલે એ આપણને અનુભવ આપે કે ન આપે પણ આપણે એક જ વખત જીવનમાં ભગવાનના મોટા સદગુરુ પાસે વર્તમાન ધારીને એક જ વાર એવું કીધું છે કે હે મહારાજ હું તમારો છું બસ મહારાજને આપણે એકવાર પ્રતિજ્ઞા આપી આપણી પ્રતિજ્ઞાઓ વારે વારે ફરે ભગવાનની પ્રતિજ્ઞા નથી ફરતી ભગવાન કે એક વખત જે મારા સરને આવ્યો એની રક્ષા મારે અખંડ કરવી ભગવાનની પ્રતિજ્ઞા છે એક વખત આપણે શરણાગતિ વાણી દ્વારા પણ લઈ લીધી હવે પુરુષોત્તમ નારાયણ આપણો હાથ નહીં છોડે આપણે આપણી પ્રતિજ્ઞાઓને ભૂલી જાશું કે મેં મહારાજનો આશરો કર્યો છે હું મહારાજના સરને ગયો પછી મેં કેટલી મહારાજની આ આગને લોપી આજ્ઞા લોપી આ આગને લોપી આગ્ઞા લોપી પ્રતિજ્ઞાઓ કરીશું પાછી તોડીશું પરી કરીશું પાછા તોડીશું કરીશું તોડીશું પણ ભગવાન એક જ વાર પ્રતિજ્ઞા કરે છે જે દિવસ આપણે પહેલે દિવસ એમ બોલે મહારાજ હું તમારો છું તે દિવસે મહારાજે આપણને કહી દીધું કે તું મારો તો હવે મારે પણ તારી રક્ષા કરવામાં અખંડ રહેવું તું મારો છો આપણે આપણી પ્રતિજ્ઞાઓ લાખ વખત લઈને તોડીને પાછી પકડીશું પણ શ્રીજી મહારાજ એકવાર જે પ્રતિજ્ઞા કરે છે આપણને ઠેક પોતાની મૂર્તિ સુધી પહોંચાડતા સુધી શ્રીજી મહારાજ શાંતિથી બેસતા નથી એક જગ્યાએ શ્રીજી મહારાજ શાંતિથી બેસીને શ્વાસ લેતા નથી એને ત્યાં સુધી શાંતિ નહીં થાય કે જ્યાં સુધી આપણને પોતાની મૂર્તિ સુધી નહીં પહોંચાડે શાંતિનો જે નિધિ છે શાંતિનો જે માલિક છે શાંતિનો જે ધારક છે શાંતિનો જે દાતા છે શાંતિ જેના પાસે અખંડ નિવાસ કરીને રહી છે શાંતિ એ જ પોતે ભગવાન છે છતાંય પણ એ ભગવાન અશાંત રહે છે એક પોતાના ભગતને પોતાની મૂર્તિની અંદર શાંતિ પમાડવાને માટે ભગવાન અશાંત રહે છે શાંતિનો દાતા શાંતિનો નિધિ જ્યારે અશાંત બને ત્યારે વિચારવું જોઈએ કે પુરુષોત્તમ નારાયણને આપણી ઉપર કેટલું હેત હશે કેટલું હેત હશે કેટલું હેત હશે મોટા મોટું દુઃખ તો જન્મને મૃત્યુનું છે અને જન્મેલો પોતાનો ભગત છે એને જન્મ મૃત્યુના દુઃખમાંથી કાઢવો છે એના માટે ભગવાન રાતને દિવસ આપણી પાછળ બહુ મહેનત કરે છે બહુ મહેનત કરે છે શ્રીજી મહારાજ આપણા મજૂર થઈને મહેનત કરે છે હું તમે શ્રીજી મહારાજના મજૂર નથી શ્રીજીને શ્રીજી મહારાજ મારી અને તમારી મજૂરી કરે છે જો જોતા આવડે બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો શ્રીજી મહારાજ આપણી મજૂરી કરે છે આપણા ગાળા એ હાંકે છે આપણા રેકડાઓ એ હાંકે છે આપણી તૂટી ગયેલી ગાડીઓને બંધ પડી ગયેલા મશીનોને એ ચાલુ કરે છે એ હલાયા કરે છે હાવ ભંગારમાં નાખી દેવા જેવું હોય મશીન એને ચાલુ કરીને કે હાલ મોક્ષના માર્ગે હાલ થોડો પંપ મારીને પણ ચલાવે છે શ્રીજી મહારાજ તો આપણા મજૂર તરીકે કાર્ય કરી રહ્યા છે જો જોતા આવડે તો એટલું જો જોતા આવડી જાય કોણ તમને દુઃખ પડે અને તરત તમારી બાજુમાં આવીને ઊભો રહે એ તો કેવી મજૂરી કહેવાય તમને થોડીક તકલીફ પડી અને તરત તમારી બાજુમાં આવે કોઈ કોઈ મોટો શેઠિયો કે બહુ મોટો કોઈ રાજા હોય એને ગરમી થતી હોય તરત આજુબાજુના સેવકો પંખો નાખવા બેસી જાય પણ હવે રાજાને ક્યાં બાથરૂમની અંદર ગરમી લાગતી હોય તો બાથરૂમમાં કોણ પંખો નાખવા જાય ત્યાં તો એકલો હોય પરંતુ શ્રીજી મહારાજ તો બાથરૂમની અંદર પણ ભગત દુઃખી થાય તો ન્યા પહોંચે છે એવા સેવક છે એવા મજૂર છે અને મજૂરીની અંદર એ પુરુષોત્તમ નારાયણને કાંઈ ના જોઈએ આ જગતના મજૂર રાખીએ ને તો પણ એ આપણી એટલી તકેદારી ન રાખી શકે પડે પડે તમને જ્યાં દુઃખ પડે ત્યાં આવીને ઉભા રહે એટલી તકેદારી ન રાખી શકે તમારો ગમે એટલો પગારદાર મજૂર હોય પણ તમારા માનસિક દુઃખો હોય ત્યારે બાજુમાં આવીને મજૂર તમારું દુઃખ દૂર ના કરી શકે કારણ કે એને ખબર નથી તમારા મનમાં શું દુઃખ છે પણ શ્રીજી મહારાજ તો એવા મજૂર છે એવા મજૂર છે કે તમારા હૃદયમાં પડેલું દુઃખ છે એને પણ જોવે છે જાણે છે અને દુઃખને દૂર કરવા માટે મહેનત કરી રહ્યા છે મારો ભગત આ સંકલ્પથી દુઃખી થયો છે તો મારે આ સંકલ્પ છે એ સંકલ્પને એનો ટાળી દેવો અથવા તો એ સંકલ્પને પૂરો કરી દેવો બે પ્રયત્નમાં શ્રીજી મહારાજ મંડી પડે છે કાં તો કોઈ ભગતે કોઈ સંકલ્પ કર્યો એટલે ભગવાન જો એક આ સંકલ્પ હું પૂરો કરું તો મારા ભગતને દુઃખ જાજુ થશે કે સુખ જાજુ થશે જો દુઃખ ઓછું થાય એવું હોય એ સંકલ્પ પૂરો કરે અને સુખ જાજુ થાય એવું હોય તો ભગવાન એવો સંકલ્પ પૂરો કરે અને હૃદયમાં દુઃખ હતું એ ભગવાન એનું પૂરું કરે અને જો એને એમાંથી દુઃખ થાય એવું હોય તો એને ભગવાન એવા વાતાવરણમાં મૂકે કે એનો કરેલો સંકલ્પ ટળી જાય એ સંકલ્પ ટળી ગયો એ ભગવાને મજૂરી કરી છે આપણે કોઈ વસ્તુનો પદાર્થની વાસના હોય અને એનો સંકલ્પ રહેતો હોય કે આ મને મળે આ મને મળે આ મને મળે હવે એનું દુઃખ હોય તો ભગવાન જોયા કરે કે મારા ભગતને આનું દુઃખ છે પણ ભગવાન વિચારે કે આ પદાર્થ હું એને આપીશ તો એ સુખી થશે કે દુઃખી થશે જો દુઃખી થશે તો ભગવાન એવું વાતાવરણ ઊભું કરે ને તો ઓલાને પછી સંકલ્પ ટળી જાય મારે કોઈ દી આ સંકલ્પ કરવો જ નહીં અને જો એ સુખી થાય એવો હોય થોડો ઘણો કારણ કે આ લોકોના સંકલ્પથી તમે સુખી નથી થવાય એવું પણ થોડો ઘણો સુખી રહીને પોતાને ભજી શકે એવો હોય તો ભગવાન એનો એ સંકલ્પ પૂરો કરે પણ શ્રીજી મહારાજ છે બેસ્ટમાં બેસ્ટ સારામાં સારા પગાર વિનાના ખાવા પીવાનું પણ દેવું ના પડે ભૂલી જાવ તોય તમને યાદ કરીને તમારી સેવા કરે એવા સારામાં સારા અનુવૃત્તિવાળા મજૂર એટલે શ્રીજી મહારાજ માલિક હોવા છતાં પણ મજૂર છે ધણી હોવા છતાં પણ ચાકરની જેમ રહે છે સ્વામી હોવા છતાં પણ દાસત્વને ધારણ કરે છે એટલા માટે જ સદગુરુ આદારાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજ પાસે જેવું દાસત્વ છે એવું કોટી બ્રહ્માંડોમાં નહીં અક્ષર ધામની અંદર પણ કોઈ મુક્ત પાસે એવું દાસત્વ નથી શ્રીજી મહારાજ જેવું દાસપનું નિભાવી શકે એવું દાસપનું નિભાવવા વાળો આજ સુધી પૃથ્વીમાં કોઈ પ્રગટ થયો નથી થાશે નહીં કોઈ હતો નથી છે નહીં હશે નહીં શ્રીજી મહારાજ તો દાસ 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 એને તમે એક વખત દાસ લગાડો કરોડ વખત દાસ લખાવો અનંત વખત દાસ પદવી લગાડો દાસના 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 દાસ એમ અનંત વખત દાસ લાગે ને તો શ્રીજી મહારાજ માટે ઓછું પડે એવા દાસત્વ ભાવવાળા શ્રીજી મહારાજ છે આ સ્વામીની કડી પરથી આ દાસત્વનો વિચાર મને આવ્યો દુઃખ પડે જ્યારે દાસને ત્યારે તર્ત કરે હરિસાર વિપત પડે નહીં વેગળા દુઃખ પડે ત્યારે બિલકુલ દૂર નહીં રહે ભક્ત ભેળા ભગવાન ભગતની ભેગા જ ભગવાન એને મગન મનમાં હંમેશ રહે હરિજન એને કરીને હરિજનને તો પોરો ચડી જાય કોઈ મોટો માણસ આપણી ભેગા ઊભો હોય આપણે અમેરિકામાં રહેતા હોય અને અહીંના પ્રેસિડેન્ટ આપણને ફોન કરીને એમ કે તમારે ગમે તે યુએસએ નું કામ હોય તો કહેજો ગભરાતા નહીં હું બેઠો છું તમારી બાજુમાં કેવી ખુમારી રે કેવી ખુમારી રે અરે એક નાના ટાઉનની અંદર રહેતા હોઈએ ને એનું બોરોના બે ઇન્સ્પેક્ટર આવીને કે તમે તમારી ચિંતા ના કરતા તમારાથી થાય એટલું કરો ના થાય તો ચિંતા ના કરતા અમે બેઠા છીએ તમને બિલકુલ ડિસ્ટર્બ નહીં કરીએ તમારો આ પતાવી દો આ પતાવી દો આ પતાવી દો શાંતિથી કરજો અને ઉતાવળ ના કરતા તો તોય કેવો કેફ વર્તે અરે ટાઉનમાં તમે નાના આમ થાય ગામમાં રહેતા હોય ને આના ચાર પોલીસ ઓળખતા હોય ને તોય કેફ વર્તે એક સ્પીડમાં જતા હોય ને કંઈ વાંધો નહીં એ ટાઉનના પોલીસ ઓળખેજ છે ને એટલે બહુ વાંધો નહીં આવે આ જગતના એક સામાન્ય માણસોની ઓળખાણ એની પણ અંતરમાં ખુમારી જો વર્તી હોય તો જે પુરુષોત્તમ નારાયણનું પોતાનું વચન છે કે મારા ભગત દુઃખી થાય એટલે મારે એની બાજુમાં આવીને ઊભું રહેવું એવું જ્યારે વચન હોય એ વચનને સાંભળીને તો કયા હરિજનને ખુમારી ના ચડે અંગે ખુમારીના ઉતરે શ્રી હરિની જોય જોઈ નરી નિર્ભય રહે કોઈ નરનારીને બીક જ નહીં મન ભય ન પામે કોઈ કોઈને ભય નથી મનમાં કોઈને બીક નથી કારણ કે ગમે એવું દુઃખ આવશે તો મોટામાં મોટું આ જગતમાં દુઃખ છે મૃત્યુનું સૌથી મોટું દુઃખ એક દુઃખ ભોગવવાનું હતું જન્મનું એ તો ભોગવી લીધું માના ગર્ભની અંદર નવ મહિના ઊંધા માથે લટક્યો ને એ તમારે એ મળ મૂત્રની ક્યારી ને એ તમારે એક બાજુ પર આંતરડા ને લોહી ને વિષ્ટા ને પરુ ને ગરમ ગરમ ખાઈને ખાઈ ખાઈમાં એ બધું ખદબત્તું આવે અને એ જઠરાગ્નિના તાપની આજુબાજુમાં એવો શેકાયો એવો શેકાયો નવ મહિના આમથી આમ ને આમથી આમ ઊંધા માથે બાર હવે માથે લટક્યો એ દુઃખ ભોગવ્યું એ દુઃખ તો ભૂલાઈ ગયું છે અત્યારે પણ હવે મોટામાં મોટું દુઃખ બીજું છે મૃત્યુનું મૃત્યુ આવે એના જેવું ના લાગે માણસને ગમે એવું બીજું દુઃખ આવ્યું હોય રૂપિયાનું દુઃખ આવ્યું હોય મકાનનું દુઃખ આવ્યું હોય ઘરવાળીનું દુઃખ આવ્યું હોય છોકરાનું દુઃખ આવ્યું હોય પણ પોતાના મૃત્યુનું દુઃખ આવે એવું દુઃખ વ્યક્તિ માટે કોઈ નથી આ પૃથ્વી ઉપર એ મૃત્યુનું દુઃખ જ્યારે આવે ત્યારે ભગવાનના ભગતને ભય નથી થાતો કેમ દે છતાં દુખિયા નહીં મુવા પછી જવું પેખી પ્રતાપય નાથ નો તેને અંગે સુખતો દે છતાં દુખિયા નહીં આ શરીર છે ત્યારે દુખી નથી કેમ કારણ કે અહીં દુઃખ પડે છે ત્યારે પુરુષોત્તમ નારાયણની સેવામાં આવીને રહે છે અને જ્યારે શરીર છૂટશે અંત કાળે મારા જનને જરૂર મારે આવવું બિરુદ મારું ન બદલેમ સર્વે જનને જનાવવું અંત કાળે આવીને ઉભારે બ્રહ્મોલના નિવાસી કરે આવો પ્રતાપ ભગવાનનો મેં જોયો એને જોઈને આ સત્સંગના હરિભક્તોને નર નારીઓને ત્યાગી ગ્રહીને કોઈને પણ ક્યારેય દુઃખ રહેતું નથી પણ અંગમાં ખુમારી રહે છે કે વાહ અમને કેવા સહજાનંદ સ્વામી મળ્યા અમને કેવા ભગવાન સ્વામીનારાયણ મળ્યા અમે કેટલા ભાગ્યશાળી છીએ કે અમને આવા સર્વ અવતારના અવતારી દયાળુ મૂર્તિ કરુણાની મૂર્તિ ભૂલોને ભૂલનારી મૂર્તિ અમારા તમામ ગુનાઓને માફ કરીને પોતાના ધામને વિશે રાખવા પોતાની મૂર્તિને વિશે રાખવા અમારી કસરોને ટાળવાની તકેદારી રાખવાવાળી મૂર્તિ અમારા અપકારો ઉપર પણ ઉપકાર કરવાવાળી મૂર્તિ અમારા ભૂલવા છતાં પણ અમને નહીં ભૂલવાવાળી મૂર્તિ અમારા તજવા છતાં પણ અમને નહીં તજવાવાળી મૂર્તિ અમારા વિશ્વાસઘાતી જીવનો હોવા છતાં પણ પોતાનો વિશ્વાસ અમને હંમેશને માટે આપવાળી મૂર્તિ એવા સહજાનંદ સ્વામી અમને મળ્યા છે એટલે એની ખુમારી અમને તનમાં મનમાં બધે જ છે નર નારીઓને આવી ખુમારી છે એક પર સારો સૂન્યા જેવો રૂપ हरिहता ते हालारदेश कर्यो के परवेश एक सेवक संगे लयिने चल्या रा वयि मार्गमा चालता महाराज करा कैकजनकाज एकविप्रदारि दरिदिन अन्नवस्त्रे करीयतिखिन् તેને આપી આ વાત્ર ઉતારી પેંડા પાકને સુખડી સારી કાપી દારિદ્ર એનો દયાળ ચાલ્યા ત્યાંથી જન પ્રતિપાળ વાટે ચાલતા ન વેલ અતિ ત્યાગી અંગે અલબેલ એક વખત ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા શેખપાટ ગામની અંદર પધાર્યા સંવત અઢારસો ને સાઠની સાલમાં વસંત પંચમીનો સમયો કરી ત્યાં આગળના લાલજી સુથાર આદિક ભક્તોના પ્રેમને મહારાજે પૂર્ણ કર્યો જે સદગુરુ રામાનંદ સ્વામી વખતના આશ્રિત હતા અને રામાનંદ સ્વામીના એ બધાય કૃપાપાત્ર શિષ્યો હતા ત્યાંથી શ્રીહરી કચ્છ જવા તૈયાર થયા મહારાજને કચ્છ જવું તું હવે સાથે ભૂમિયા તરીકે કોઈની જરૂર હતી એટલે મહારાજ કે અમને કોઈ કચ્છ જવાનો ભૂમિયો મળશે શેખ પાઠ પૂછ્યું લાલજી સુથાર કે મહારાજ મહારાજ એવો ભૂમિયો કોણ હું જ ભૂમિયો થવું તમારો અને મહારાજે લાલજી સુથારને સાથે લીધા કચ્છની એ વિકટ વાટને લીધે લાલજીભાઈએ પાણી હારે લીધું ભાથું હારે લીધું છે અને વાટ ખર્ચી માટે થોડા પૈસા લીધા છે એ પગરખાની અંદર પહેલાં હંતાડી દેતા એ પગરખા એવા આવતા તેની અંદર હંતાડી દે નીચે એનો નીચેનો ભાગ હોય ને ત્યાં હંતાડી દે એટલે ચોર ગમે ત્યાં રસ્તા વચ્ચે જંગલમાં મળે તો એ પગરખાની અંદર રૂપિયા રહી જાય એટલે બચી જાય બીજેથી પૈસા કાંઈ નીકળે નહીં અને પૈસા બચે તો આગળ ક્યાંક કામ લાગે આ પહેલાંના જમાનાની અંદર આ ચોરખીસું હતું ને હવે માર્ગની અંદર ચાલતા ચાલતા સૌથી પહેલાં લાલજી સુથાનને મહારાજ હાલ્યા પાછું વેલ કે ગાળું કાંઈ લીધું નહીં મહારાજને તો વૈરાગવાળા એટલે ચાલતા ચાલતા જવાનું સૌથી પહેલો હામે દારિદ્ર એક ગરીબ મળ્યો એટલે મહારાજે ગરીબ મળ્યો ને ઓલાને મહારાજે પૂછ્યું ભૂખ્યો છે ઓલો ભૂખ્યો જતો મહારાજ કે લાલજી સુથાર આપણી યારે શું છે મહારાજ પેન્ડન અને બધું બાંધી દીધેલું છે માએ તો શું કરવું ત્યારે મહારાજ કે આપી દો આને બધું આપણું જે ટિફિન છે બાંધેલું એ બધું આને આપી દો દુખ્યો દેખી ખમાય દયા આની રે થાય વસ્ત્ર રે આપીને કરુણા દ્રષ્ટિ રે ભગવાન શ્રીહરિનો દેખી ન આવો સ્વભાવ હતો પોતાના જમવાના રોટલાને છોડીને કોઈ ગરીબને જમાડ્યો હશે ને જે ટાઢું થશે ને એ આપણે આપણો ભાગનો રોટલો જમવાથી પણ ટાઢું નહીં થાય ક્યારેક કરી તો જોઈએ પોતાની થાળીને છોડીને કોઈ ભગવાનના સંત ભક્તને કે કોઈ દરિદ્ર ગરીબને જમાડ્યો હશે એનાથી જે હૃદયમાં ટાઢું થશે એનાથી જે ઓળકાર આવશે ને એવો ઓળકાર કદાચ આપણે મેવા મીઠાઈવાળો થાળ જમી જઈશું ને તોય નહીં આવે ઓહો કોક ગરીબ હોય ઘણા દિવસોનો ભૂખ્યો હોય આપણા હાથમાં સારી થાળી આવી હોય અંદર મેવા મીઠાઈ ફરસાણ રોટલી પૂરી શાક સારી ડીશ હોય કોઈ ગરીબ છે અઠવાડિયાનો ભૂખ્યો છે દસ દિવસનો ભૂખ્યો છે એવો કોઈ ગરીબ આવ્યો એને તમે જ્યારે એ ડીસ આપી દો એક જ ડીશ હતી ને તમે એને દઈ દીધી પણ એ ગરીબ જમતો હોય એના દર્શન તમે કરતા હો એ દર્શનને ખાલી હૃદયમાં ઉતારો ને તો તમને એમ થઈ જાય કે હું તો કાલે હૃદયમાં આનંદ થશે પૂજ્ય પાઠ ગુરુજીની નિશાળાની અંદર આજે કંડારી ગુરુકુલ સંસ્થા ચાલી રહી છે કંડારી ગુરુકુલની અંદર આજે ઘણા બધા ગરીબના છોકરાઓ આવે છે ઘણા બધા ગરીબના આંખોએ જોયેલી ઘટના છે અનુભવાત્મક ઘટના છે એ જ તમને કહું છું કે ઘણા એ છોકરાઓ ગુરુકુલમાં એડમિશન લે પછીના પહેલાંના પાંચ છ મહિના સુધી તો જ્યારે બારસની રસોઈ હોય દર એકાદશીને બીજે દિવસે બારસે કંડારી ગુરુકુલમાં રસોઈ હોય જ છોકરાઓને બારસના પારનાની રસોઈ હોય રસોઈ હોય એટલે રસોઈ તો રોજ થાતી હોય પણ પાકી રસોઈ હોય મિષ્ટાન ફરસાણ બધુંય હોય પછી કોઈકના ક્યારેક બર્થ ડે હોય કંઈક કોઈ હરિભક્તો હોય કોઈ નિમિત્તે થાળ આપ્યો હોય કોઈ પ્રસંગ હોય પોતાને ઘેર લગ્ન પ્રસંગ હોય કોઈને મેરેજ એનિવર્સરીઓ આવતી હોય કોઈને આ આવતું હોય ત્યારે કે છોકરાઓને જમાડીએ તો એ જમાડતા હોય ત્યારે રસોઈ હોય પણ એ છોકરાઓને જ્યારે રસોઈ હોય ત્યારે અમુક છોકરાઓ એમાંથી જે ગરીબ ઘરમાંથી આવેલા હોય જેને ક્યારેય મિષ્ટાન જોયું જ નથી જેને ગેરકાય ફરસાણ જોયું જ નથી જેના માં નથી બાપ નથી અથવા મા બાપ બે નથી એટલે પાર્કે ગેર મોટા થયા છે તો એને ત્યાં હુકો રોટલો જ જોયો છે અને ઓલાય એ દુઃખમાંથી છૂટવા જે છોકરાને મૂકી ગયા હોય ગુરુકુલમાં કે અમારે પાસેથી આ બલા જાય આવું સમજીને મૂકી ગયા હોય એને ઘેર તો એને હાંજની રોટલીઓને એવું જ ખાવા દીધું હોય હરખું ખાવાય ના દીધું હોય એવા છોકરાઓ આવે અને એ જ્યારે કંડારી ગુરુકુલમાં આવે અને એને ત્યાં આગળ ગુરુજીનો એક નિયમ છે છોકરાને ગમે એટલું ખાવું એટલું ખાવા દે એને નાવા જેવું હોય તો ભલે જતો ત્રણ વખત બાથરૂમમાં જાય પણ ખવડાવવાનું ફૂલ તે એને ફૂલ એ ખવડાવવાનું હોય અનલિમિટેડ એના કારણે જ કંડારી ગુરુકુલની અંદર અમારે કોઈ રસોયાનું માપ નથી ચાલતું તમે દુનિયાનો સારામાં સારો રસોયો હોય અને એને માપ પૂછો કે ભાઈ ત્રણસો કે ચારસો વ્યક્તિને જમવા માટે કેટલું સીધું જોશે એ જે સીધું લખે તો કંડારી ગુરુકુલમાં અમુક મિષ્ટાન ફરસાણની વસ્તુ હોય તો અમારે ત્યાં વિદ્યાર્થીઓ માટેનું સીધું દુનિયાનો એક્યુરેટ રસોઈ લઈ આવોને તો એનાથી ત્રણ ગણું સીધું જોઈએ એનું ઓલો કે સમોસા પચાસ કિલો બટાકાના કરવાના છે તો દોઢસો કિલોના કરવા પડે તમારે એક એ ફ્રૂટ સેલરમાં તમારે હાઈઠ લિટર દૂધ જોશે તો તમારે એકસો ને એસી લીટર દૂધ લઈ લેવાનું ત્યારે એ જમીન તૈયાર થઈ રહ્યા આવા બાલુડા ગનશ્યામોને રમે છે ત્રણ ઘણી રસોઈ કરવી પડે કેમ કારણ કે એને છોકરો હોય એને તો તમને કેટલી વાર ખાવાનું ભાન ન હોય ખા ખા જ કરે ભલે ખાતા ગુરુજી કે અત્યારે એની ઉંમર છે ખવડાવો ગુરુજી પોતાના હાથે ફ્રૂટ સેલરનું દૂધ ફ્રૂટ સેલર હોય ને દૂધ પાતા હોય આમ છોકરાને મોઢામાં આપીને ગ્લાસ તો ગુરુજી સવારના અગિયાર વાગ્યા કે બાર વાગ્યાના છોકરાના રસોડે જઈને બેઠા હોય એક એક છોકરાને દૂધ પાય આમ એને જ્યાં સુધી પીવાય ત્યાં સુધી પીવાનું એક છોકરો પીન જાય જમી લીધું હોય જમ્યા પછી ઊભા થઈ ગયા હોય થાળી ધોઈને આવે ને પછી ગુરુજી બેસે એક્સ્ટ્રામાં જમતા તો પી લીધું હોય જમતા જમી લીધું હોય પછી ગુરુજી કે જેને મારા હાથે પીવું એ લાઈનમાં ઊભા રહી જાઓ અને એને ત્યાં સુધી આમ ગુરુજી મોઢેથી પાય પોતાના હાથે કરીને જ્યાં સુધી એ છોકરો તૃપ્ત ના થાય એ એવું ના કે ગુરુજી હું થાકી ગયો ત્યાં સુધી પાય એ ગુરુજી હવારના એ બપોરના બાર વાગે બેઠા હોય તો ઘણી વખત હાંજના પાંચ પણ વાગી જાય ત્યાં સુધી ફ્રૂટ સેલર પાતા હોય ત્યાં સુધી એને જમાડતા હોય તમને આશ્ચર્ય લાગે કે આવું હોય પણ અમે તો આંખોએ જોયેલું છે ગુરુજીનું પથ્થર પંક્તિની અંદર ખાલી પડ્યું હોય તો ગુરુજી જમવાઈ ના આવ્યા હોય એ દિવસે હાજે પાંચ સાડા પાંચ છ વાગે હવારનું બનેલું ગુરુજી ટાડું જમ્યા હોય અથવા તો પછી હાજે બને પછી રાતે મોડા પંક્તિમાં બેસે અથવા નાય બેસે પણ ગુરુજી એવી રીતે છોકરાઓને હાચવે જમાડે પણ મેં એ જોયું કે જે છોકરાઓ અમુક એવા આવે કે જે લોકો જમવા બેન તો ઊંચું જ ના જોવે એને તમે ગમે એટલો બહુ જમ્યા જ કરે જમ્યા જ કરે જમ્યા જ કરે એને જાણે જોયું જ નથી આપણને એના ચહેરા ઉપરથી ખાવા ઉપરથી ખબર પડી જાય કે આ છોકરાએ ઘેર આ જોયું જ નથી ત્યારે ખરેખર આંખમાં આંસુડા આવી જાય કે ગુરુજીએ જો આવું કાર્ય કર્યું સો સો આઈટમો પડી હોય પણ આ પૃથ્વી પર કેટલાય ગરીબો એવા છે કે જેને ક્યારેય પણ ગળ્યું જોયું નથી કેવું હોય એને જોયું નથી કે દૂધનો ગ્લાસ કેવો હોય જોયું નથી પચાસ ને સાઠ રૂપિયા લીટર દૂધ ખબર નહીં સરકારે કેવી છે કે એની અંદર સુધારો નથી કરી શકતી અથવા તો કંઈક સરકારની મજબૂરી છે કે એવા તવંગરો છે બે નંબરના પૈસાઓ એટલા ફેરવે છે ગરીબો તો પીલાઈ જાય જ બિચારા એ દૂધ કેમ લાવે સાઠ રૂપિયે લિટર દૂધ કેમ લાવે એક તો ભારત સરકારને કરવું હોય તો કોઈ ટેક્સ ભરવા વાળો નહીં ટેક્સના ચોરો જાજા કોઈ ટેક્સ ભરે નહીં કોઈ કાંઈ કરે નહીં સરકારે બિચારી શું કરે ગમે એટલી હારી હોય તો એ શું કરવાની પ્રજા જ એવી હોય તો શું કરે પ્રજા સારી હોય ને સરકાર સારી ન હોય તોય શું થાય પણ ગરીબો સો રૂપિયે કિલો ને એસી રૂપિયે કિલો શાક હોય સાઠ રૂપિયે લીટર દૂધ હોય એ ગરીબનો છોકરો જે ત્રણ હજાર કે પાંચ હજાર માંડ મહિને કમાતો હોય એવો વ્યક્તિ કેવી રીતે દૂધ પાઈ શકવાનો છોકરાને એ કેવી રીતે એના છોકરાને ગળું ખવડાવી શકવાનો કેવી રીતે ખવડાવી શકે અને જેના મા બાપ નથી એવા છોકરાઓ અથવા તો જેની મા છે એકલો બાપ છે એક વીઘું જમીન હોય ત્રણ ત્રણ છોકરીઓ હોય એક છોકરો હોય આવું બધું ઘણું બધું થઈ ગયું હોય અજ્ઞાન અવસ્થામાં પોતાની સ્થિતિની ખબર ન હોય ચાર ચાર છોકરા થઈ ગયા હોય અને પછી બધું થાય દુઃખ એકને આને આ છોકરીને ડ્રેસ પહેરાવા જાય તો આને ખૂટતો હોય આને પહેરાવવા જાય તો આને ખૂટતો હોય આને ચડ્ડી પહેરાવા જાય છોકરાને તો એ મોટો થાય તેને એને લેંગો ખૂટતો હોય આવી દશાઓ હોય છે અને એવા છોકરાઓ આવે છે કંડારી ગુરુકુલ મારે એવી કેટલી દીકરીઓને આપણા ગુરુકુલમાં નથી રાખતા પણ એવી દીકરીઓને ગુરુકુલ તરફથી સહાય આપવામાં આવે છે સહાય આપવામાં આવે છે કે એ દીકરીઓને પહેરવા માટે કપડાં પણ ગુરુકુલમાંથી પૈસા મોકલવા પડે એના વાલીને એને ભણવાના ચોપડા પણ ગુરુકુલથી મોકલવા પડે હવે એક મિષ્ટાન ક્યારે ખાતા હોય એવાને જમાડવાનું બહુ પુણ્ય છે બહુ પુણ્ય છે એટલે જ હું વારે વારે કહું છું ગુરુજીનો પણ સિદ્ધાંત છે તમે તીર્થોમાં જાઓ ત્યારે દરિદ્ર દેવની પૂજા કરજો દરિદ્ર દેખાય ગરીબો દેખાય જમવાનું આપો પૈસા ના આપશો જમવાનું કંઈક લો અને જમવાનું દો મિષ્ટાન લાડવા ભલે એને એને કાંઈ વર્ણશ્રમનો કોઈ ધર્મ એ તો ગરીબ રોડ પર હોય માગન લોકો હોય દુકાનમાંથી મીઠાઈ લઈ લો તમે ભલે ના ખાતા હો એને તમે ખવડાવી શકો દુકાનમાંથી મીઠાઈ લઈ લો અને મીઠાઈ લઈને એને પાંચ પાંચ પેંડા આપો કાંઈક બુંદીના લાડુ હોય તો એવું આપો કંઈક બીજું મળતું હોય દુકાનમાં તમારી કેપેસિટી પ્રમાણે લઈ તમને લાગે કે આ પચાસ ગરીબો છે બધાને બે બે બટકા આવે એટલું વજન લઈને એને દો એને આટલું કંઈક ચવાનું લઈને દુકાનેથી દઈ દો આપણે ભલે ના ખાઈએ પણ ગરીબને એને એને શું વર્ણાશ્રમનો ધર્મ લાગવો પડે છે એને જમાડો એના મન તો પેટમાં કંઈક ગયું એ જ અગત્યનું છે એ જ ધર્મ છે તો દરિદ્રની સેવા કરવાની બહુ આનંદ આવે શ્રીજી મહારાજનો સ્વભાવ હતો હા મેં દરિદ્ર મળ્યો એટલે બધું દઈ દીધું ત્યાંથી પછી આગળ ચાલ્યા વાટે ચાલતા કરી પછી આવ્યા સમુદ્ર એક આવ્યો આવ્યા સમુદ્ર સમી પે શ્યામ પડી નહીં ઠામ પાણી હતું એ પેલા દરિદ્ર પાઈ દીધું છે હવે સમુદ્ર આવ્યો ત્યાં નજીક આવી ગયા હાંજ પડવા આવી છે લાગી પ્રાણ સૂક્યો બોલાય વા લાગ્યા કાંટ ને કાકરા વળી અતિ થાક માં પડી આ ઢળી માહિલુ ગણું દુઃખ ચાલો ચાલ સુખ કહે શ્રી મુખ એમ કહી ઉઠ્યાય વિનાશ એક સેવક છે પોતા પાસ તે તો પામ્ય પીડાય પાર प्राणता उपर पड्यो पडो जड मायाप प्यास भूख दुख ने संताप कंठे आविरया जारे प्राण ત્યારે બોલિયા આ શ્યામ સોજાન એક સમુદ્ર સમીપમાં આવ્યો ભગવાન શ્રીહરિ તો ઉઘાડા પગે છે કાંટાને કાંકરા બહુ વાગે છે ઓલો સેવક જે બાજુમાં લાલજી સુથાર છે એ લાલજી સુથારને બહુ થાક લાગ્યો અને એના પ્રાણ પીડાવા લાગ્યા કારણ કે પાણી પાઈ દીધું છે તરસ બહુ લાગી ભૂખ તો ભલે જમવાનું ગયું પણ પાણી વિના કેમ આલે હવે પાણી ગોતે જ પાણી કાંઈ મળે નહીં અને ભૂખ્યાને તરસ્યા અને પાછા ભગવાન તો લાલજી સુથારને થાય કે મહારાજ હમણાં કહેશે કે અહીં રોકાઈ જઈએ આરામ કરીએ પણ મારા તો ચાલો 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 ઊભા કરીને ચલાવવા જ માંડે આગળ લાલજી સુથારના આખરે પ્રાણ કંઠમાં આવી ગયા અને એ પૃથ્વી પર ઢળી પડ્યા પ્રાણ છૂટી જશે એટલું બધું દુઃખ થયું લો આ ભગવાનની ભેગા રહેતા આ ભગવાન બાજુમાં હતા ને આટલું થયું કંઠે આવી રહ્યા જ્યારે પ્રાણ ત્યારે બોલિયા શ્યામ સુજાન સુનો દાસ કહે અવિનાશ પિયો જળ જો પિયાસ ભગવાને કીધું શું થયું મને બહુ તરસ લાગી છે આ રહ્યું પાણી પી લોને ખારો સમુદ્ર એ પાણી કેમ પીવાય ખારું પાણી કહે દાસ પિયાસ છે ભારી કેમ પીવાય ખારું આ વારી મને તો બહુ તરસ લાગી છે આ પાણી કેવી રીતે પીવાય આવું જ્યારે લાલજી સુથારે મહારાજને કીધું છે ત્યારે કહે નાથ નથી ખારું નીર પીયો જળ જે રહે શરીર ત્યારે વિશ્વાસી દાસે તે પીધું વાલે ગંગા જળ જેવું કીધું પીધું પાણીને ગયે પિયા ગયો ની જદાસ ખારો સાગર મીઠો જકી દો એવો પરચો પ્રભુ જે દીધો ખારો સમુદ્ર મહારાજ ક્યાં તો મીઠું પાણી છે પીવો અહીંથી લાલજી સુથારે ત્યાંથી પાણી લઈને પીધું તો મીઠું અમૃત જેવું એ જળ હતું એ જળ લાલજી સુથારે પીધું આવો પરચો શ્રીજી મહારાજે લાલજી સુથારને આપ્યો એ સમય પુરુષ એક ગયા મોહન મુખ વિલોકી પછી ત્યાંથી ચાલ્યા સુખકારી થયું જેવું હતું એવું વારી પછી ત્યાં આગળ એક અલૌકિક પુરુષ આવ્યો એને મહારાજના દર્શન કર્યા અને ત્યાંથી પછી પાછામાં આગળ ચાલવા તૈયાર થયા એટલે લાલજી સુથારને ને લાવો પાણી ફરી તો જોઈ લો ત્યાં પાણી ફરી જોવા ગયા તો સમુદ્રનું પાણી હાવ ખારું હતું ભગવાન ધારે પોતાના ભગત માટે ખારા જળ પણ મીઠા કરે એ જ ભગવાન શ્રીહરિની અતિ કૃપા છે આપણી માટે કેટલાય ખારા સમુદ્ર જેવા દુઃખો અમૃતમય કર્યા હશે પણ આપણને ખબર નથી કારણ કે શ્રીજી મહારાજ એવી મજૂરી કરે છે એવા મજૂર છે અક્કડ મજૂર છે અદૃશ્ય મજૂર છે દૃશ્યમાન મજૂર નથી અદૃશ્ય છે અદ્રશ્ય મજૂરી કરે છે અકિંચન મજૂરી કરે છે આપણી નજરની સામે આવ્યા વિના મજૂરી કરે છે આપણા ચાકર સદાય રહ્યા છે પણ ક્યાંય પોતાનું નામ નામ સ્વામી તરીકેનું નોંધાવે છે અને કાર્ય ચાકર તરીકેનું કરે છે શ્રીજી મહારાજ આપણી બહુ મજૂરી કરે છે એટલે મહારાજને ઓછામાં ઓછી મજૂરી કરવી પડે ને એવું જીવન જીવવું ઓછામાં ઓછી મજૂરી આપણી કરવી પડે આખરે તો એને જ કરવી પડશે સમર્થ એ છે જે સમર્થ હોય એ જ મજૂરી કરી શકે તાકાત વિનાનો મજૂરી ના કરી શકે તો સર્વ સમર્થન તાકાતવાળા તો એ જ છે એ જ છે આજે કોઈ મેક્સિકન વ્યક્તિ હોય કોઈ કાળિયો વ્યક્તિ હોય એ જેટલું કામ કરી શકે એટલું કાંઈ પાપડ પાપડીને ભાત દાળવાળો ના કરી શકે એનામ તાકાત છે એટલે મજૂરી કરે એમ પુરુષોત્તમ નારાયણમાં તાકાત છે જીવને તારવાની એટલે એ મજૂરી કરે મોટા સદ્ગુરુઓમાં તાકાત છે એટલે એ લોકો મજૂરી કરે છે બધા મોટા મોટા મજૂર છે આત્યંતિક કલ્યાણના મહારાજ અને મોટા મોટા સત્પુરુષો મજૂર છે સ્વામી નથી આપણે જે દ્રષ્ટિથી જોઈએ છે ને જેવું માનીએ છીએ એવું કાંઈ નથી સ્વામી તો આપણે બધા છીએ આપણને સુખપાલમાં બહેન ડહળ જ આપણું આ લોકોનું બધી ખાવા પીવાની બધી ચિંતા કરે રહેવાની ચિંતા કરે બધી ચિંતા કરીને ડહળે છે મહારાજને મોટા પુરુષો લો એ લોકો મજૂર થયા આ ઉપાડે છે આપણી સુખપાલમાં બેઠા આપણે તો દુઃખપાલ તો આપણો માનેલો છે છીએ સુખપાલમાં પણ દુઃખપાલ આપણે માની બેઠા છે છીએ સુખપાલમાં હે સ્વામી કે આ તો સુખપાલમાં બહેન પ્રભુ ભજી લેવા એવું કરી મૂક્યું છે હવે તો ખોતરીને ઊભા કરો તો દુઃખ છે બાકી દુઃખ છે જ ક્યાં ખોતરીએ છે બેઠા બેઠા એટલે દુઃખ છે નાની ફોડકી થઈ હોય ને બહુ ખોતરો પછી ડાઘા પડે ને વધારે વધારે મોટી થાય એના કરતાં જેવડી હોય એટલી રહેવા દો તો કંઈ વાંધો ના આવે એમ આપણે ઘણી વખત ગૂમડું હોય ને પંપાળીને મોટું કરતા હોઈએ એ સમયે એક પુરુષ અલૌકિક આવ્યો દર્શન કરીને ત્યાંથી ચાલ્યો એમ આપ્યો પરચો અવિનાશે જેવો દેખ્યો તેવો લખ્યો દાસે જેવો લખ્યો તો જ્યારે જેવો જોયો તો એવો જ લખ્યો દાસે કેતા લાલજી સુથાર એટલે નિષ્કુળન સ્વામી મહારાજે એમને સાધુ કરે ને ત્યારે આ બધી લીલાઓ આગળ કરી છે એટલે મહારાજ સ્વામીએ શું લખ્યું જેવો દાસે જોયો એવો ને એવો લખ્યો અનુભવી છે સ્વામી પોતે જ હતા સ્વામી જ પોતે હતા એટલે સ્વામી આવો લખ્યો પછી ત્યાંથી ચાલ્યા બહુ નામી આ આવી મળ્યા રામાનંદ સ્વામી તેને પાઈ લાગ્યા જોડ્યા પછી ત્યાં થકી ચાલ્યા નાથ આવી એક તળાવરણ્ય રહ્યા રાત ત્યાં શરણ શરણ પોઢી જાગ્યા પ્રાણ જીવન જોઈ રાજીને પૂછે છે જન હવે આગળ જતાં રામાનંદ સ્વામી મળ્યા ત્યાંથી પછી આગળ ગયા એક તળાવ આગળ રાત રોકાયા અને પછી સવાર પડ્યું છે અને સવારે આવે લાલજી સુથાર જે છે એ લાલજી સુથાર પૂછે છે કે પેલા તળાવે કોણ મળ્યું હતું આપણને એક અલૌકિક પુરુષને કોણ હતા એ બધું પછી મહારાજ એમને કહેશે એ કથા પછી જ્યારે ફરીથી મહારાજને પરચો કાંઈ કરવો હશે ત્યારે ચોક્કસ આપણને જણાવશે કે પરચાની અંદર કોણ આવ્યું હતું ત્યારે મહારાજ પાછો પરચો કરવા પધારશે શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી શ્રી નીલકંઠમ્યામ મહારાજની